ગુજરાત વિધાનસભામાંથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને બરતરફ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તારીખ 9/12/2019 રોજ ગુજરાત વિધાનસભામાં વંચિતોના મસીહા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને જે સરમુખત્યારશાહી ભાજપની સરકારે બરતરફ કરેલ છે, જે લોકશાહીનું ખૂન કહેવાય, જ્યારે લોકપ્રતિનિધિથી લોકોનો અવાજ વિધાનસભામાં રજૂ કરે છે, જેને બરતરફ કરે છે, ખરેખર અન્યાયી વલણ દાખવી પોતાના મનસૂબા અને નિષ્ક્રિયતા સાબિત થતી ભાજપની સરકારને દેખાતી હોય તેથી સસ્પેન્ડ કરેલ છે, જે જિગ્નેશ મેવાણી સાથે અન્યાય કરેલ છે, જ્યારે જિગ્નેશભાઈ દલિતો પર થતા અન્યાય જેવા કે થાનગઢમાં 3 દલિતોને જાહેરમાં પોલીસ અધિકારીઓએ ગોળીથી વિંધી હત્યા કરેલ, ઉનાકાંડમાં જાહેરમાં દલિતોને ઢોર માર મારી જાતિ અપમાનિત કરેલ, બિન સચિવાલયમાં થયેલ પરીક્ષામાં ભ્રષ્ટાચાર, લોકરક્ષક દળની ભરતીમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોના મુદ્દે લોકોને થતી સમસ્યા વગેરે પ્રશ્નોને લઈને આવેદનપત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. મંડળીઓને મળેલ જમીન સરકારની નિષ્ક્રિયતા સાબિત થતી ભાજપના શાસકોને સહન થતો ન હોય, અધ્યક્ષ કે પણ ભાજપના ઇશારે જિગ્નેશ મેવાણીને બરતરફ કરેલ છે, જે અન્યાયો અને લોકશાહીનું ખૂન કરેલ સમાન છે, જેથી જો તાત્કાલિક જિગ્નેશ મેવાણીને ન્યાય નહીં મળે તો લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે અને તેમાં કોઈ પણ જાતની સામાજિક આર્થિક તથા જાનમાલની નુકસાની થશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર શાસક પક્ષની રહેશે તેવું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે. સાથે જે રીતે આજે ચંદ્રયાન મોકલવામાં આવે છે, પણ આજે પણ દેશનું એક વર્ષ ગટરમાં ઉતરી અને સફાઈની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે, એ મુદ્દે કોઈ હાઈ ટેકનોલોજી નથી વિકસાવવામાં આવતી. આ તમામ મુદ્દાઓની રજૂઆત ન થાય રાજ્ય સરકાર સમક્ષ, એટલા માટે વિધાનસભામાં તેમને બરતરફ કર્યા છે. સદંતર આ બાબતે કચ્છની જનતા કોઈ પણ કિંમતે આ નિર્ણયને સહન નહીં કરે. જો રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય આ બાબતે ગુજરાતની રાજ્ય સરકારને સવાલ કરી અને એનો જવાબ અચૂક લે કે એક દલિત વર્ગના ધારાસભ્યને જો આભડદેખ ભર્યું વર્તન કરી અને એને જો એને આવી વિધાનસભાની પ્રક્રિયામાંથી બાકાત રાખી અને આ પ્રક્રિયા કરી રહી છે, જેનો સદંતર અમે વિરોધ કરી રહ્યા છીએ અને જે પણ થશે તે કાયદાના સંવિધાનના દાયરામાં રહીને અમે તમામ પ્રકારનું જન આંદોલન કરશું. અમે ખેડૂતોની સાથે સહી, વિદ્યાર્થીઓની સાથે સહી, જે મહિલાઓ ઉપર અત્યાચારો રેબો થઈ રહ્યા છે એ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારના ભાજપના કે કોઈ પણ જે તે પક્ષોના હજી સુધી નિવેદનો નથી આવતા કે નથી કોઈ રોડ રસ્તા ઉપર આવતા રહ્યા, એટલે આ તમામ લોકોના જે બનાવટી રાજકારણ છે એ રાજકારણથી ઉપર ઉઠી અને યુવા વર્ગ રોડ ઉપર ના આવે તેની તકેદારી, તેની ખાતરી માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ મુદ્દે ઘટતું કરે એની રજૂઆત આજે રાજ્યપાલ સમક્ષ મામલતદાર સાહેબ મારફતે લેખિત રજૂઆત કરી રહ્યા છીએ. અને કાળો દિવસ છે અને આ લોકશાહીનું એક ખૂન કરેલો છે, કારણ કે લોકોની વેદના, લોકોની સમસ્યા, લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે જો વિધાનસભામાં કોઈ પણ રજૂઆત કરે તો એને બરતરફ કરવો આ ક્યાંનો ન્યાય છે? ગોડસેને જો ભગવાન ગણતા હોય અને એના તરફ કોઈ એક અધ્યક્ષ પણ જે કાંઈ ઊંચું ના બોલી શકતા હોય તો આ કઈ લોકશાહી કહેવાય? અને ન્યાયની પ્રક્રિયામાં રહી અને જિગ્નેશભાઈ જે આજે પોતાની વાણી જે લોકો દ્વારા પહોંચાડતા હતા અને આ જે વિધાનસભાના જે કરતૂતો અને જે સરકારની જે કરતૂતો બહાર ન પડે એના માટેથી જે પોતાની વાણી મૂકતા હતા અને લોકોને ન્યાયની માટેની વાત કરતા હતા, જે બરતરફ કર્યા હતા એ યોગ્ય નથી. અને સંવિધાન જે સળગાવવાની વાતો કરે છે એ લોકો તો બાબતે તમે કંઈ કહેતા નથી, અને સંસદ સભામાં અને પોતે સરમુખત્યારશાહી જેવા જે વલણ અપનાવે છે એને તમે બરતરફ કરતા નથી.